नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय महुवास, धोरण चार, विषय गणित। गणित विषय में आज आप चैप्टर नंबर 3 भोपाल नो प्रवास विषय अभ्यास करवाना छे। पहला वीडियो में आप एनो थोड़ो अभ्यास कर्यो हतो, हवे एनो बाकी नो अभ्यास आज आप आ वीडियो में करवानो छे। बराबर, तो आपणे शुरू करिए। आपणे पहला वीडियो में बाळको भूख्या थया हता, बराबर, प्रवास में गयेला बाळको, तो एने कुल केटली बिस्किटो, केळा अने नारंगीओ वेचवामां आवी हती एनो अभ्यास आपणे करी गया हता। हवे एना पछीनो अभ्यास आपणे करवाना छीए। एमां आपणे जोईए, मंजीत अने भानुए झड़पथी पोतानु खावानु पूरु कर्यु अने समय पसार करवा एकबीजाने उखाणा पूछवा लाग्या। मंजीत कहे, 100 અને 150ની बराबर वच्चे आवती संख्या मने कहो। तो भानु कहे छे, 120। तो मंजीत कहे, ना, 130। मंजीत कहे, ना। भानु कहे, ते 125 छे। तो जवाब शुं आवे छे, तो 100 અને 150ની વચ્ચે આવતી સંખ્યા એ 125 છે। હવે મંજીત કહે છે, સાચું, હવે તું પૂછ। હવે બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા। એમાં પહેલું ઉખાણું પૂછવામાં આવે છે કે મેં મારા 4 મિત્રોને 4-4 ચોકલેટ આપી, મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? તો એની આપણે ગણતરી કરવાની છે હવે, કે એની પાસે જે ચોકલેટ છે એ 4 મિત્રોને 4-4 ચોકલેટ આપે છે, બરાબર। તો આપણે કરીશું 4 × 4, તો આપણને જવાબ મળશે। તો 4નો આપણે ઘડીએ બોલીએ તો 4 × 4 16 થાય છે, બરાબર। તો એની પાસે 16 ચોકલેટ હતી અને બીજી કેટલી ચોકલેટ વધે છે? તો 3 ચોકલેટ, બરાબર। તો 16 વત્તા 3 કરીશું, હવે 6માં 3 ઉમેરીએ તો જવાબ શું આવશે? 6 વત્તા 3 બરાબર 9 થાય, અને 1નું કશું નહીં, માટે 1 આપણે નીચે ઉતારીશું તો જવાબ શું આવે છે? 19। તો એમની પાસે કુલ કેટલી ચોકલેટ હશે? તો તમારે અહીં જવાબ લખવાનો છે 19, બરાબર। આવી રીતે તમારે અહીં જવાબ ઉખાણાનો 19 લખવાનો છે। હવે આપણે બીજું ઉખાણું જોઈએ, એમાં જોવો જોઈએ ખ ઉખાણું પૂછવામાં આવ્યું છે। એમાં 3, 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો? તો અહીં આપણને ઉદાહરણ આપ્યા છે, 357, 537, આ ઉપરાંત બીજી કઈ બનાવી શકીએ? તો એ આપણે બનાવવાની છે હવે। તો 3, 5 અને 7ની આપણે એ સંખ્યાનો જે સંખ્યા છે એની મોટી સંખ્યા બનાવવાની છે, બરાબર। તો આપણે એમાં બનાવી શકીએ કે 735 બીજી સંખ્યા આપણે બનાવી શકીએ, ત્યારબાદ 753 સંખ્યા બનાવી શકીએ, આવી રીતે આપણે બીજી સંખ્યા બનાવી શકીએ। ત્યારબાદ ઉખાણો નંબર ગ પૂછવામાં આવ્યું છે, એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થાય, તો એ કઈ સંખ્યા હશે? તો આપણે એ સંખ્યા જોઈએ કે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય છે। તો હવે જોઈએ, આપણે 8 લઈએ, બરાબર, એ ધારો કે 8 સંખ્યા લઈએ અને આપણે 8માં 8 ઉમેરીશું, તો જવાબ શું આવશે? 8 વત્તા 8, તો જવાબ આવશે 16, બરાબર। હવે એ બમણી થઈ, બરાબર, બમણી કઈ રીતે થાય છે? તો આપણે 8 ગુણ્યા
બે કરીએ તો જવાબ કેટલા આવશે? 16 બરાબર. તો એ જે આપણે જે 8નો જવાબ 16 આવે છે, તો એ 8 ગુણ્યા 2 બરાબર 16 થાય છે. આવી રીતે એ 8ની બમણી છે, 16 એ 8ની બમણી થાય છે, અથવા બે ગણી કહી શકાય. આવી રીતે આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે ઘ ઉખાણું પૂછવામાં આવે છે. ઘ ઉખાણામાં શું છે? એવી સંખ્યા કઈ કે જેનો 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50ની વચ્ચે હોય? તો અહીં આપણે જવાબ કઈ રીતે મેળવી શકીએ? તો અહીં આપણને જવાબ મેળવવા માટે આપણને ઘડિયા આવડતા હોવા જરૂરી છે, બરાબર. તો આપણે 5નો ઘડિયો બોલીએ તો 5ના ઘડિયામાં 25 થી 50ની વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો આપણે ગણતરી કરી શકીએ. તો એ 25 અને 50ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો 6 5 30 થાય છે, બરાબર. અને 5 6 30 થાય છે, તો એ 30 આવી શકશે. હવે 30 છે તો એને શું 3 વડે આપણે ભાગી શકીશું? તો હા, 3 દાન 30, બરાબર. તો આવી રીતે આપણે ભાગી શકીએ છીએ. અને શું 30 રકમને 2 વડે ભાગી શકીશું? તો હા, 30ને પણ આપણે 2 વડે ભાગી શકીશું. તો 30 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલો જવાબ મળશે? તો આપણે ભાગાકાર કરીએ તો 2 1 2 અને 3માંથી 2 જાય તો 1, અને 0 ઉપરનું નીચે આપણે 0 ઉતારીએ તો. અને હવે 2 5 10, તો હવે 10માંથી 10 જાય 0, તો 15 2 30 થાય, અથવા તો 2 ગુણ્યા 15 = 30 થશે. આવી રીતે આપણે જવાબ શું આવશે? આપણો જવાબ 30 આવે છે. અહીં તમારે જવાબ 30 લખવાનો છે. 30 એવી સંખ્યા છે કે જેને 5, 3 અને 2 વડે આપણે ભાગી શકીએ છીએ. હવે ચ ઉખાણું છે. ચ ઉખાણામાં શું પૂછ્યું છે? એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે અને 2 સેમી પાછી લપસે છે, તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગે છે? તો એની આપણે ગણતરી કરવાની છે. આપણે એની ગણતરી કરીએ. એક નાની કીડી છે તો એ 1 મિનિટમાં 3 સેમી ચડે છે, બરાબર. પરંતુ શું થાય છે? 2 સેમી પાછી લપસી જાય છે. એટલે 1 મિનિટમાં કેટલી ચડે છે? તો 1 સેમી ચડે છે, બરાબર. તો હવે એને 2 સેમી ચડતા કેટલી વાર લાગશે? તો 1 મિનિટમાં જો 1 સેમી ચડે છે તો એ 2 મિનિટમાં 2 સેમી ચડશે, બરાબર. તો તમારે જવાબ શું લખવાનો? અહીં 2 મિનિટ. આવી રીતે તમારે જવાબ લખવાનો છે. આપણે કઈ હોડી લઈએ? હવે બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા, તેની ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો. આ જુઓ, સરોવર દેખાઈ રહ્યું છે, અહીં એક વચ્ચે નાનકડો ટાપુ છે. સરોવર એ સમયે ખૂબ જ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જ જોરથી અવાજ કરી રહ્યા હતા. આ જુઓ, જે ચિત્રમાં બતક અવાજ કરી રહ્યા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન્સ ખવડાવ્યા અને ધાણી ખવડાવી, બરાબર. હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહારનો સમય, એટલે કે હોડીમાં બેસીને ફરવાનું હતું. તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, જે કાર્ય બહુ સહેલું ન હતું. હવે અહીં પેજ નંબર 32 પર આપણને અહીં જુદા જુદા પ્રકારની હોડી છે.
દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય અલગ અલગ છે. અહીં જુઓ જે ચિત્રમાં આપણને હોડીના નામ, ટિકિટના દર અને એમાં બેસીને ફરવાનો સમય આપવામાં આવ્યો છે. અહીં જુઓ પહેલી હોડી છે ડબલ ડેકર, એનું ટિકિટનો ભાવ 30 રૂપિયા છે અને ફરવાનો સમય 45 મિનિટ. ત્યારબાદ બીજા નંબર પર પેન્ડલ બોટ છે, એનું ટિકિટનો ભાવ 15 રૂપિયા છે અને એનો ફરવાનો સમય 30 મિનિટ છે. ત્યારબાદ ત્રીજી એ મોટર બોટ છે, એનો ટિકિટનો ભાવ 25 રૂપિયા છે અને એમાં ફરવાનો સમય 20 મિનિટ છે. અને ચોથા નંબરની જે બોટ છે એ હલેસાવાળી બોટ છે, એનો ટિકિટનો ભાવ 15 રૂપિયા છે અને એનો એમાં બેસીને ફરવાનો સમય 45 મિનિટ. તો હવે કેટલાક બાળકો કહે છે આપણે 4-1 પેન્ડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું, એવું કહે છે. ત્યારબાદ બીજા બાળકો છે એ કહે છે અમે મોટર બોટ લઈશું, જે મોગી છે પણ ઝડપની મજા આવશે. મોટર બોટ હોય છે તો એ પાણીમાં ઝડપથી તરતી હોય છે, બરાબર. બીજા કેટલાક બાળકો કહે છે ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય અને શાંતિથી સહેલ કરી શકશું, એટલે કે શાંતિથી બેસીને ફરી શકીશું, એવું થોડા છોકરા લોકો કહે છે. ત્યારબાદ બીજા છોકરા કહે છે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે અને સાથે સાથે સંગીતની પણ મજા આવશે. ડબલ ડેકર હોડીમાં સંગીતનું પણ સિસ્ટમ ગોઠવવામાં આવતી હોય છે, બરાબર. તો એ સંગીત આપણને સાંભળવાનો આનંદ આવી શકતો હોય છે. હવે કેટલાક પ્રશ્નો આપણને અહીં આપ્યા છે એ આપણે લખવાના છે અને એનો જવાબ લખવાનો છે, બરાબર. હવે આપણને અહીં પ્રશ્નો પૂછવામાં આવ્યો છે ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં, તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે એ આપણે શોધવાનું છે. તો હવે આપણે એ જોઈએ. તો અહીં જુઓ જે મોટર બોટના અને હલેસાવાળી જે હોડી છે એના ભાવ કેટલા છે એ આપણે જોઈએ. તો અહીં જુઓ જે મોટર બોટના 25 રૂપિયા છે અને હલેસાવાળી બોટના 15 રૂપિયા. તો હવે એને આપણે ગણતરી કરવાની છે. તો અહીં આપણે ગણતરી કરીએ. ઇન્દ્રા અને ભાનુ એટલે કે બે વ્યક્તિઓ છે, બે બાળકો. તો એ બે બાળકો જાય છે પહેલાં મોટર બોટમાં, તો મોટર બોટનો કેટલો રૂપિયા ટિકિટનો ભાવ છે? તો મોટર બોટનો ભાવ 25 રૂપિયા છે, બરાબર. તો 25 ગુણ્યા કેટલા વિદ્યાર્થીઓ જાય છે જે મોટર બોટમાં? તો બે, ઇન્દ્રા અને ભાનુ. તો 25 ગુણ્યા 2 કરીશું તો જવાબ આવશે 2 ગુણ્યા 5 કરીએ તો જવાબ 2 5 10 અને વધી પડી 1 2 2 4, 4 વત્તા 1 5. તો મોટર બોટમાં એ લોકો 50 રૂપિયાની ટિકિટ ખરીદે છે, એટલે 50 રૂપિયા ખર્ચ થાય છે. ત્યારબાદ બીજી છે હલેસાવાળી બોટ. હલેસાવાળી બોટનો ભાવ છે 15 રૂપિયા, બરાબર. હવે 15 રૂપિયાની આપણે ગણતરી કરીએ. તો 15 ગુણ્યા 2, હવે 5 2 10 અને 2 5 10, તો આવી રીતે 10 આવે છે. વધી પડે છે 1 2 2 ને 2 વત્તા 1 3, તો આવી રીતે 30 રૂપિયા થાય છે. તો હવે આપણે એનો સરવાળો કરીએ 50 વત્તા 30, બરાબર. તો જે મોટર બોટના 50 રૂપિયા ચૂકવે છે અને હલેસાવાળી બોટના 30 રૂપિયા, તો કુલ કેટલા થાય છે? જવાબ આવશે 0 વત્તા 0 0 અને 5 માં 3 મેરે તો 8. તો આવી રીતે જવાબ 80 આવે છે. તો એ 80 જવાબ આપણે અહીં ઇન્દ્રા અને ભાનુ મોટર બોટ અને જે હલેસાવાળી હોડીમાં જાય છે અહીં જવાબ આપણે લખવાનો છે 80 રૂપિયા. આવી રીતે આપણે જવાબ લખવાનો છે 80 રૂપિયા પહેલા સવાલમાં. ત્યારબાદ બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થાય છે? તો બંને હોડીનો મળીને બેસવાનો સમય
આપણે જે ટિકિટના ભાવ અને સમય આપ્યો છે ત્યાં જોઈએ તો આપણને ખબર પડશે. તો 20 મિનિટ એ મોટર બોટમાં અને 45 મિનિટ હલેસાવાળી બોટમાં. તો એને આપણે સરવાળો કરીએ, 0 વત્તા 5 બરાબર 5 અને 2 વત્તા 4 બરાબર 6. તો બંને હોડીમાં મળીને કુલ કેટલા સમય બેસ્યા હશે? તો તમારે અહીં જવાબ લખવાનો છે 65 મિનિટ. બરાબર, આવી રીતે તમારે જવાબ લખવાનો છે, 65 મિનિટ બેસ્યા હશે. હવે આપણને એમાં બીજો પ્રશ્ન આપ્યો છે, જો જે બીજા પ્રશ્નમાં શું છે એ આપણે જોઈએ. હવે તો બાળકોને એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ, તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો તે હોડીમાં બેઠા હશે એની આપણે ગણતરી કરવાની છે. બરાબર, હવે ડબલ ડેકર હોડીનો ટિકિટનો દર શું છે એ આપણે જાણવો પડશે. તો ડબલ ડેકર હોડીનો ટિકિટનો ભાવ 30 રૂપિયા છે. બરાબર, ડબલ ડેકર હોડીનો ભાવ 30 રૂપિયા છે. તો આપણે એની ગણતરી કરીએ, કુલ કેટલા બાળકો ગયા હશે. તો આપણે સૌપ્રથમ 450 છે બરાબર ભાગ્યા જે એનો ભાવ કેટલો છે તો 30 રૂપિયા. તો હવે આપણે જે ઉપર શૂન્ય છે અને નીચે શૂન્ય છે તો એ જે શૂન્ય છે તો એ નીકળી જશે. ત્યારબાદ જવાબ રહેશે 45 ભાગ્યા 3. તો હવે આપણે એની ગણતરી કરીએ, તો 45 ભાગ્યા 3, હવે 3 × 1 = 3. હવે 4 માંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ 1, અને જે ઉપરનો 5 છે એ આપણે નીચે ઉતારીશું તો 5. હવે જે 3 × 5 = 15 અને 15 માંથી 15 જાય તો 0. હવે આવી રીતે આપણને જવાબ મળે છે 15. એટલે કુલ કેટલા બાળકો ગયા હશે ડબલ ડેકર હોડીમાં? તો અહીં તમારે જવાબ લખવાનો છે 15 બાળકો. આવી રીતે તમારે જવાબ લખવાનો છે. હવે આપણને અહીં એક ત્રીજા નંબરનો પ્રશ્ન કરવામાં આવ્યો છે, કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા ફરે છે? બરાબર, 2 ફેરા કરે છે એ આપણે જોવાનું છે. તો આપણે જે હોડી આપી છે, હોડીનું નામ, ત્યારબાદ ટિકિટના દર અને ફરવાનો સમય આપ્યો છે. તો એમાં આપણે જોઈએ તો એમાં જે પેન્ડલ બોટ છે તો એનો સમય 30 મિનિટ છે. બરાબર, અને 1 કલાક = 60 મિનિટ થાય છે. બરાબર, 1 કલાક = 60 મિનિટ થાય. તો કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા ફરે છે? તો જે આપણી પેન્ડલ બોટ છે બરાબર, તો એ 1 ફેરો 30 મિનિટમાં પૂરી કરે છે. તો કલાકમાં 2 ફેરા પૂરા કરશે. બરાબર, 30 વત્તા 30 = 60 મિનિટ થાય. તો જે પેન્ડલ બોટ છે બરાબર, અહીં જવાબ તમારે જવાબ શું લખવાનો છે, પેન્ડલ બોટ એ 1 કલાકમાં 2 ફેરા કરે છે. તમારે અહીં જવાબ પેન્ડલ બોટ લખવાનો છે. હવે આપણને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે કઈ હોડી 1 ફેરામાં અડધા કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો એ કઈ હોડી છે? તો એમાં આપણે જોઈએ જે આપણને હોડી અને તેનો ટિકિટનો ભાવ અને ફરવાનો સમય આપ્યો છે એમાં આપણે જોઈએ તો મોટર બોટ છે. બરાબર, એ મોટર બોટનો ફરવાનો સમય 20 મિનિટ છે, એ જે અડધા કલાક એટલે કે 30 મિનિટથી ઓછો છે. બરાબર, તો અહીં આપણે લખવાનું છે કે મોટર બોટ એ 1 કલાક જે અડધો કલાક હોય છે તો એ 1/2 કલાકથી પણ ઓછા સમયમાં જે ફેરો પૂરી કરે છે. તો અહીં તમારે જવાબ લખવાનો છે મોટર બોટ એ 1/2 કલાકથી પણ ઓછા સમયમાં ફેરો પૂરો કરે છે. હવે એની નીચે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? તો આપણે એ પણ જે અહીં જે આપ્યું છે ટાઈમ ટેબલ, જે હોડીનું જે ટિકિટના ભાવ અને ફરવાનો સમય આપ્યો છે તેમાં આપણે જોઈએ તો જે
હલેસાવાળી બોટ છે એ માત્ર ઓછા પૈસામાં વધુ મિનિટ ફરાવે છે. જોવો જોઈએ, હલેસાવાળી બોટ છે એ 15 રૂપિયામાં 45 મિનિટ ફરાવે છે. બરાબર, તો તમારે અહીં જવાબ લખવાનો છે હલેસાવાળી બોટ. તમારે અહીં લખવાનું છે ઓછા પૈસામાં વધુ સમય કઈ ફેરવે છે, તો લખવાનું છે હલેસાવાળી બોટ. આવી રીતે તમારે અહીં લખવાનું છે જે ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે, તો એમાં શું છે, જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો, તો તેણે કઈ 2 બોટ હોડી પસંદ કરી હશે? તો એ પણ આપણે અહીં જોઈએ, તો એમાં જે જાદવ છે જાવેદ, તો એ જાવેદ 40 રૂપિયા ચૂકવે છે. બરાબર, અને 50 મિનિટ ફેરો હોડીમાં સમય વિતાવે છે. તો જુઓ જાય અહીં પેન્ડલ બોટના કેટલા રૂપિયા લખ્યા છે ટિકિટના ભાવ, 15 રૂપિયા, અને મોટર બોટના 25 રૂપિયા છે. બરાબર, તો હવે એને આપણે ગણતરી કરીએ તો 15 વત્તા 25 = 40 રૂપિયા થશે. અને એની જે પેન્ડલ બોટ છે એનો 30 મિનિટ ફરવાનો સમય છે, અને મોટર બોટનો ફરવાનો સમય 20 મિનિટ છે. તો 30 મિનિટ અને 20 મિનિટ ભેગી મળીને 50 મિનિટ થશે. તો જવાબ શું આવશે, પેન્ડલ બોટ અને મોટર બોટ. તો અહીં આપણે જે જાવેદ છે એક 2 મોટર. હવે આપણે મહાવરો કરવાનો છે. આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે આ 4 ગુફાઓ છે, સૌથી જૂના પર નિશાની કરવાની છે આપણે. બરાબર, તો અહીં આપણને 4 ઓપ્શન આપ્યા છે. 1 4200 વર્ષ જૂના, 1000 વર્ષ જૂના, 8500 વર્ષ જૂના અને 1300 વર્ષ જૂના. તો સૌથી જૂનામાં જૂની ગુફા કઈ છે? તો જવાબ શું આવશે, તો 8500 વર્ષ જૂના એ સૌથી જૂનામાં જૂની ગુફા છે. બરાબર, તો અહીં તમારે જવાબ ક ટીક કરવાનું છે. ત્યારબાદ એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકશે? તો એની ગણતરી કરવા માટે આપણે ગુણાકારનો દાખલો ગણવો પડશે. બરાબર, તો એની ગણતરી કરીએ આપણે, તો 48 એક બસમાં સમાય ગુણ્યા એવી 3 બસમાં કેટલા બાળકો સમાઈ શકશે? તો હવે આપણે ગણતરી કરીએ, તો 3 8 24 થશે. બરાબર, તો 2 વધી પડશે. હવે 3 4 12 થશે. બરાબર, 3 4 12 થાય, અને 12માં આપણે 2 ઉમેરીશું તો શું જવાબ આવશે, 14. બરાબર, આવી રીતે જવાબ આવશે 144. તો બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકશે? તો 144 જવાબ આવે છે. તો તમારે અહીં જવાબ 144 લખવાના છે. બરાબર, 144 બાળકો લઈ જઈ શકાશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે, અને એમાં કહ્યું છે કે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે? તો એનું આપણે અહીં આપ્યું છે. હવે 152 અને 241 છે, તો એને આપણે ગણતરી કરીએ, તો પહેલામાં 152 છે. બરાબર, ત્યારબાદ બીજામાં 241, તો આપણે એના 100 100 અલગ કરીએ તો 100 અને 200 300 થશે, અને બીજા 50 350 થશે, અને
चालीस एकतालीस छे बराबर तो ए 390 थसे बराबर अने बीजा एकमना त्रण छे तो 300 400 तो 393 थसे बराबर एटले अजवाब नहीं आवी सके परंतु एनी नीचे ब आप्यो छे तो एमा 321 अने 192 कह्युं छे एनो आपणे सरवाळो करिए तो 500 थी वधु जवाब आवी शकशे बराबर तो तमारे जवाब ब टिक करवानो छे आवी रीते એનો આપણે સરવાળો કરીએ તો એ 500 થી વધી જશે તો કઈ રીતે એ જોઈએ તો આપણને એમાંથી 300 કોમન કાઢી લઈએ અને બીજું 192 છે એમાંથી 100 કાઢી લઈએ તો એ 300 થઈ જશે 300 અને 100 એ 400 થઈ જશે કુલ બરાબર અને જે 92 છે તો એમાં બીજા આપણે 8 ઉમેરીએ 21માંથી 8 તો કેટલા થશે તો 500 થઈ જશે બરાબર 300 ને માં 100 ઉમેરીએ તો 400 થાય અને 400માં બીજા 100 ઉમેરીએ તો 500 થઈ જાય છે બરાબર આવી રીતે એ રકમ આવે છે ત્યારબાદ ચોથો પ્રશ્ન કહ્યો છે કે કેટલા વાગે શું કર્યું એ આપણે જોડકા જોડવાના છે બરાબર તો હવે જોઈએ કે નર્મદાનો પુલ પસાર કર્યો ત્યારે 9:10 થઈ હતી સવારે ત્યારબાદ ભીમબેટકાના ચિત્રો ક્યારે જોયા હતા એ આપણે જોડવાનું છે તો 11:30 ભીમબેટકા પહોંચ્યા હતા બરાબર આવી રીતે તમારે જોડકું જોડવાનું છે ત્યારબાદ પેટ્રોલ પંપ પર ક્યારે ઊભા રહ્યા હતા તો નર્મદાનો પુલ પસાર કર્યા બાદ પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે ઊભા રહ્યા હતા તો તમારે જવાબ લખવાનો છે 9:30 એટલે કે 9:30 સવારે ત્યારબાદ નૌકાવિહારનો સમય ક્યારે રહ્યો હતો તો નૌકાવિહારનો સમય 3:00 હતો બરાબર તો તમારે આવી રીતે 3:00 એને જોડવાનું છે ત્યારબાદ ભોજન ક્યારે લીધું હતું તો ભોજન એ બપોરિયાના સમયમાં લીધું હતું એટલે કે 12:30 આવી રીતે તમારે જવાબ જોડવાનો છે ત્યારબાદ હોશંગાબાદ પરત ક્યારે ફર્યા હતા તો હોશંગાબાદ પરત 6 પહોંચ્યા હતા 6 બરાબર આવી રીતે તમારે જવાબ લખવાના છે અને જોડકા જોડવાના છે બરાબર અહીંયા આપણે ચેપ્ટર પૂરું થાય છે હવે તમારે હોમવર્ક કરવાનું છે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 38 પર જે દાખલો આપવામાં આવ્યો છે જે આપણે અભ્યાસ કરી ગયા હોડીવાળો એ દાખલો ગણવાનું છે બરાબર ત્યારબાદ પેજ નંબર 39 પર પણ તમારે એ દાખલો ગણવાનો છે બરાબર એ બધા સવાલના જવાબ તમારે લખવાના છે આપણે જેવી રીતે ચોપડીમાં અભ્યાસ કરી ગયા એવી રીતે તમારી સ્વાધ્યાય પોથીમાં એ જવાબ લખવાના છે આ તમારું હોમવર્ક છે આ હોમવર્ક બધાએ કરવાનું છે બરાબર